જો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. બાલ ગોકુલમ શૈક્ષણિક સંસ્થામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6 વિષય હિન્દી, એમાં હિન્દીમાં પાઠ નંબર 3 સમજદાર નાની, એમાં પાર્ટ 1ની અંદર આપણે ત્યાં સુધી જો તમે મેં ઉસકી ગંદી આદત છુડાકર રહુંગી ત્યાં સુધી આપણે જોયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાર્ટ નંબર 2માં આપણે બીજો જોઈએ. कुछ दिन बाद बिच्छू के पास प्राण पुनः संकट में पड़ गए. इस बार पानी की धार में झा गिरा और डूबने और उतरने लगा. देखिए आ वक्त के थोड़ा दिवस पछीनी छी तो कहे कि पाछों पानी में पड़ गयो. ए वक्त कहे पानी वही रूत तो कहे एनी धारा में जाइने पड़ गयो डूबवा तरवा लगे. मौत को सामने देखकर बिच्छू को नन ने याद आ गई. तो कहे नन के मन के मौत ने सामने जोई ने बिच्छू ने नानी के नानी याद आ गई और वह नन्नी को पुकारने लगा. अने कहे ये कहे ते नानी ने बोलवा लगो. नन्नी को उसकी करुण कर सुन ली. तो कहे नानी ने एने के दर्द भरी जे छे ए कहे बूम सांभळी लीधी. वह झपट कर बिच्छू के पास गई. तो कहे दौड़ी ने तो कहे बिच्छू ने पास गई. सहसा ही कि उसके मन में विचार आए कि तरत ज एना मन में एक विचार आयो. अब मैं इसके गंदे स्वभाव को बिच्छू को नहीं बचाऊंगी. तो कहे आज खराब स्वभाव वालो बिच्छू है एने हूँ नहीं बचाऊँ. તો કહે છે બીછું ગીગડાને લગાય. તો કહે છે બીછું કદગડવા લાગ્યું. બહેન મુજ પર દયા કરો. તો કહે છે બેન મારી પર તું દયા કર. નનિકા મન ડોલ ગયા. તો કહે છે નનીનું જે નાનીનું મન એ છે પીગળી ગયું. ઉસને સોચા હો સકતા હૈ કે ઇસને અપની ગંદી આદત છોડ દી. તો કહે છે એણે વિચાર્યું કે હોઈ શકે કે કદાચ આણે એની ગંદી કે જે ખરાબ આદતો છે એ છોડી દીધી હોય. નનીને ઉસ બીછું કો દોબારા જીવનદાન દિયા. नानी ये कहे एने बीजी बार बीछने जीवनदान आप. बिच्छू अपने स्वभाव के अनुसार डंक मारने के लिए आगे बढ़ा. कहे बीछी के एना के स्वभाव अनुसार डंक मारवा माटे आगळ वध्यो. ननी उसका इरादा समझ गई. वो मुस्कान पर बोली बिच्छू भाई ठीक डक गए क्यों डंक मारो. देखे ननी एनो छे नानी जे छे एनो इरादो समझी गई ने हसीने बोली के बीछी भाई केम डंक मारो अटकी केम गया. बिच्छू ने सर से पानी पानी हो गया. वो सीखिया कर बोला. सीखिया कर लेके छे भोटो पड़ी ने बहन एक बात बताओ. मैंने सदा तुम्हारे साथ विश्वासघात किया फिर तुमने मेरे साथ भलाई ये क्यों ऐसा क्यों. तो कहे छे बिच्छू जो है ये शर्म थी खूब शर्माई गयो. अने कहे छे ते भोटो खिसिया कर लेके छे भोटो पड़ी ने कि बेन एक बात तो तू मने के મેં હંમેશા તારી સાથે વિશ્વાસઘાત કર્યો છે તો કેમ તું મારી સાથે ભલાઈ કરશે આવું કેમ. નની બોલી ભલાઈ કરના મેરા સ્વભાવ છે સ્વભાવ હે. જે કહે છે નાની કહે છે માલો કે ભલાઈ કરવી એ શું કહે છે ભલું કરવું એ ગયો છે મારો સ્વભાવ છે. મેં તુમસે બધા લેને કે આપણી અચ્છી બાત કહો છોડા ક્યાં છોડાવ દઉં. તે કહે છે હું તારી સાથે બદલા લેવા માટે તારી સારી આદત છે એમાં કેમ છોડાવું. મેરા કામ બચાના હે. તે કહે છે હું તારે કે મારું કામ શું છે બચાવવાનું છે. મેં મુસીબત મેં પેડ કો બાર બાર બચાતી રહુંગી પડે કહું બાર બાર બચાતી રહુંગી. તુમારા કામ ડંખ મારના હે તું મારતે રહું મેં દેખતી હું કોણ જીતતા હે. તો કહે છે મારું કામ શું છે કે બચાવવાનું. તો મારો સ્વભાવ કેવો છે. તો કહે છે સારું કામ અને બચાવવાનું છે. અને કહે છે હું કે મુસીબત પડેલા જે મુસીબતમાં પડેલા છે એને કહે છે હંમેશા બચાવતી રહીશ. તારું કામ શું છે કે ડંખ મારો તું ડંખ મારતો રે હું જોઉં છું કે કોણ જીતે છે. બીછું પછતાવે છે ભર ગયા. નની બહન આજ તું ગીત ગઈ. તો કહે છે મીછું કે મીછી જે હતો એને ખૂબ જ પસ્તાવો થયો. અને કહે છે એને કહે છે નની તો કહે છે તું ખરેખર જીતી ગઈ છે. મેં વચન દેતા હું અબ મેં કિસી નિર્દોષ કા ડંખ નહીં મારૂંગા. એ કે હું તને વચન આપું છું હું કોઈ પણ નિર્દોષને ડંખ નહીં મારું. નની ખુશ હોકર નદીમાં ચાલ ગઈ. ચાલી દઈએ એટલે કે છે નાની જે છે એ ખુશ થઈને કે નદીમાં ચાલી ગઈ. માં આજ માને ફીર પૂછ્યા બેટી કહાં રેર કરી. દેખી છે માએ ફરીવાર પૂછ બેટા તે આજે ક્યાં મોડું કર્યું. નનીને પૂરી ઘટના બતાવી. દેખી છે નનીએ શું કહે છે નાનીએ પૂરી સમગ્ર વાત જણાવી દીધી.
માં પ્યાસો બોલે પ્યારી સમજદાર નની એટલે કે છે માં પ્રેમથી બોલે મારી પ્રિય અને સમજૂ નાની ભલે લોકો પર અપની બાર બાર ભલાઈ ઇસી તરહસે બોલું લોકો કો ભલા બનને મેં રાહ દિખાતે હૈ એટલે કે છે ભલા માણસો પોતાને વારંવાર ભલાઈથી એ જ રીતે ખરાબ માણસો પોતાના ખરાબ માણસો ભલાને બનાવવાનો માર્ગ બનાવે છે નની પ્રશ્ન વગર થીતર થીરકને લગી એટલે કે છે નાની ખુશ થઈને થીરકને એટલે કે છે નાચવા લાગી અથવા જો મીઠી વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આપણે પાઠ પણ સમજદાર નની એ પાઠ આપણે પૂર્ણ કરેલો છે આગળના લેક્ચરની અંદર તમને આ પાઠનો સ્વાધ્યાય એની પીડીએફ તમને મળી જશે સારું વિદ્યાર્થી મિત્રો હું અહીંયા મારા વિડીયોને અહીંયા હું લીવ કરું છું આગળના લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ પાઠ જોઈશું બાય વિદ્યાર્થી મિત્રો